सॉरी फोन आ गई हो ह्यूमंस मा व्हेन द बॉडी साइज ऑफ एनिमल इज लार्ज जरे बॉडी साइज ऑफ एनिमल सपोज बॉडी साइज ऑफ एनिमल इज स्मॉलर इन साइज फॉर एग्जांपल अमीबा छे राइट अमीबा ए फूड कई रीते लीधु अपने न्यूट्रिशन मा जोई लीधु आ फूड छे पर फूड ने ऑक्सीडेशन करवा माटे एने ऑक्सीजन जोईए तो ऑक्सीजन पण ए कई रीते रहेशे હવામાં બહુ બધો ઓક્સિજન છે બહુ બધો ઓક્સિજન છે અને અહીંયા ઓછો ઓક્સિજન છે સો મોર ઓક્સિજન હિયર ઇઝ લેસ ઓક્સિજન સો ઓક્સિજન ઓટોમેટિકલી એન્ટર્ડ ઇન ટુ ધીસ બોડી ઓફ અમીબા બાય ડિફ્યુઝન મોર કોન્સન્ટ્રેશન ટુ ધ લેસ કોન્સન્ટ્રેશન એની જાતે જતું રહે રાઈટ તો દેર ઇઝ નોટ અ સ્પેસિફિક ઓર સ્પેસિફાઈડ ઓર્ગન ફોર રેસ્પિરેશન બીકોઝ ઇટ ઇઝ અ સિંગલ સેલ ઓર્ગેનિઝમ રાઈટ હવે આપણે એવું કહીએ કે આ લંગ્સ માંથી એલ્વિયોલી છે એમાંથી અહીંયા કોઈ આ સર્ક્યુલેટરી સિસ્ટમ ના હોય સર્ક્યુલેટરી સિસ્ટમ ના હોય તો એની બાજુમાં લંગ્સ માંથી એની બાજુવાળા સેલમાં જાય બરોબર આ લંગ્સ છે એમાં ઓક્સિજન આવી ગયો અહીંયા બધા સેલ્સ હોય રાઈટ આ સેલ હોય તો એ મોર કોન્સન્ટ્રેશન છે આ સેલની અંદર લેસ કોન્સન્ટ્રેશન છે તો મોર કોન્સન્ટ્રેશન ટુ લેસ કોન્સન્ટ્રેશન આ એક સેલમાં આવે એટલે આની અંદર ઓક્સિજન હવે વધી ગયો ઓક્સિજન મોર છે એના પછીના સેલની અંદર ઓક્સિજન લેસ છે તો ફરીથી આ આને આપશે આને આપશે આને આપશે આને આપશે ધેટ ઇઝ ધ ચેઇન ઓફ સમજમાં આવે છે મોર જેની પાસે વધારે હોય બાજુવાળાને આપી દે જેની પાસે વધારે હોય બાજુવાળાને આપી દે એન્ડ ધીસ ઇઝ હાઉ ધ ઓક્સિજન ઇઝ ટ્રાન્સપોર્ટેડ બટ વી એઝ અ સાઇઝ ઓફ ધ બોડી ઇઝ ટુ લાર્જ આપણી બોડીની સાઇઝ બહુ મોટી છે તો ડિફ્યુઝન ઇઝ પોસિબલ આ સેલ આને આપે આને આપે આપે નો 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 ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર એક્ઝામ્પલ લંગ્સ માં હવા ભરી દીધી અને ડિફ્યુઝન થાય તો કેન યુ ઇમેજિન કે લંગ્સ માંથી આપણો પગ છે ને એના અંગૂઠા સુધી અપ ટુ ધ ટોપ બ્લડ ને ઓક્સિજન ને પહોંચતા 3 વર્ષ લાગે 3 યર્સ રાઈટ ઓકે એન્ડ ઈચ એન્ડ એવરી સેલ્સ રિક્વાયર્ડ ઓક્સિજન ઈચ સેકન્ડ તો હાઉ કેન ઇટ બી પોસિબલ સો ઓક્સિજન ટ્રાન્સપોર્ટેશન ઇન બિગર એનિમલ ઇઝ નોટ બાય ડિફ્યુઝન ઇટ ઇઝ નોટ પોસિબલ So there is another system that is known as a transportation system. Yani blood and heart and blood vessel is required to transport oxygen, dissolving blood. Pehla oxygen aave, blood mein dissolve hai, par same dissolve hai ki apne circulatory system mein jaise. Blood mein dissolve hai and blood continuously pump kare and each and every cells ne each second oxygen supply kare. Le apna body mein diffusion thai? No, diffusion is not sufficient to supply oxygen to each and every cell because diffusion is rather very slow process, right? When the body size of animal is large, the diffusion pressure alone cannot take care of oxygen delivery to each and every part of the body. The diffusion is not sufficient to deliver oxygen to each and every part of a body. Instead, respiratory pigments is necessary. હવે આપણે અહીંયા આવતા રહીએ બ્લડમાં આવતા રહીએ respiratory pigments to it. હવે બ્લડ કનાથી કઈ રીતે બનેલું છે બ્લડ બે વસ્તુથી બનેલું છે ફોર એક્ઝામ્પલ તમને કહું કે તમારે બ્લડ કેવું હોય એની માટે સમજો કે એક બકેટ લેવાની છે એમાં પાણી ભરી દો રાઈટ આ બકેટ છે એમાં હાફ ઓફ વોટર છે રાઈટ પાણી ભરેલું છે હવે એમાં તમે બહુ બધું કંકુ પાવડર નાખ્યો તો કેવું થઈ ગયું રેડ વોટર લિક્વિડ હતું રેડનેસ એ સોલિડ હતી રાઈટ તો તમે થોડું આમાં બહુ બધું કંકુ પાવડર નાખી દીધું રાઈટ બહુ બધું ચોક પાવડર બી નાખી દીધું બહુ નહીં થોડું ઓછું કંકુ પાવડર કરતાં ચોક પાવડર ઓછું છે અને થોડી ફાઇન એકદમ ફાઇન માટી નાખી દીધી રાઈટ અને જે કોમ્બિનેશન બને તો કેવું છે ઇટ ઇઝ રેડ ઇન કલર બીકોઝ યુ એડ મોર કુમકુમ પાવડર તો ધીસ ઇઝ ઇફ વી કમ્પેર ઇટ વિથ બ્લડ ધેન હાફ ઓફ પાર્ટ ઇઝ લિક્વિડ તો બધું નાખ્યું ને આપણે બહારથી નાખ્યું એ બધું સોલિડ હતું રાઈટ તો લિક્વિડ પાર્ટને પ્લાઝમા કહેવાય લિક્વિડ પાર્ટને પ્લાઝમા કહેવાય હવે એની અંદર શું નાખ્યું આપણે ફર્સ્ટ ઓફ ઓલ બહુ બધું રેડ બ્લડ સેલ આરબીસી 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 આવા શેપના હોય મતલબ કમ્પેરેટિવલી ડબ્લ્યુબીસીસ કરતા નાના હોય હવે એની અંદર શું પણ નાખ્યું ચોક પાવડર નાખ્યું તો ડબ્લ્યુબીસીસ આરબીસી કરતા મોટા હોય
WBC છે અને એનાથી નાનું પ્લેટલેટ્સ પ્લેટલેટ્સ This is all the composition of a blood, right? तो हमें एल्वियोली छे आ एल्वियोली छे अब ऑक्सीजन आ गयो आ ब्लड यहां जाए आ ब्लड छे समझो लिक्विड ब्लड छे आ प्लाज्मा ही लिक्विड छे प्लाज्मा ए लिक्विड यानी मोस्ट ऑफ 95% एंड वाटर हो और सम अमाउंट ऑफ प्रोटीन हो राइट तो ब्लड छे आ ब्लड यहां जाए तो ऑक्सीजन कोनी साथे कंबाइन थे आरबीसी साथे आरबीसी छे आरबीसी छे आरबीसी ने मैं ज़ूम करू तो आरबीसी जेने अंदर न्यूक्लियस ना होय राइट एने न्यूक्लियस भी ना होय अने एनी अंदर माइटोकॉन्ड्रिया भी ना होय माइटोकॉन्ड्रिया अंदर શું થતો હતો ફૂડ પ્લસ ઓક્સિજન યુઝ થઈ જતો હતો ને ફૂડ પ્લસ ઓક્સિજન એનર્જી રિલીઝ माइटोकॉन्ड्रिया ना होय એટલે કે આ ઓક્સિજન અંદર લઈ તો જાય પણ એને પોતે યુઝ ના કરી શકે રાઈટ તો આરબીસી ઇઝ અ પિગમેન્ટ આરબીસી રેડ બ્લડ સેલ કેમ કારણ કે આરબીસી ની અંદર શું છે એચબી જેને હિમોગ્લોબિન કહેવાય એચબી મતલબ હિમોગ્લોબિન હિમોગ્લોબિન હેઝ અ હાઈ એફિનિટી એફિનિટી મસ્ટ મોર લવ ટુવર્ડ્સ ઓક્સિજન તો હિમોગ્લોબિન कंबाइन विद ऑक्सीजन ऑक्सीजन साथ कंबाइन થઈ જાય ને HbO2 બનાવી દે ઓક્સિહિમોગ્લોબિન બનાવી દે ધેટ ઇઝ નોટ અ પરમેનન્ટ કમ્પાઉન્ડ ઇટ ઇઝ ટેમ્પરરી કમ્પાઉન્ડ રાઈટ તો બધો ઓક્સિજન ક્યાં જાય યાદ રાખજો બે ક્વેશ્ચન પૂછાય છે બોર્ડ એક્ઝામ માં ઓક્સિજન કેવી રીતે ટ્રાન્સપોર્ટ થાય અને કોણ ટ્રાન્સપોર્ટ કરે તો ઓક્સિજન ઇઝ ટ્રાન્સપોર્ટેડ બાય રેડ બ્લડ સેલ બીકોઝ રેડ બ્લડ સેલ કન્ટેઇન હિમોગ્લોબિન વિચ હેઝ હાઈ એફિનિટી ટુ ધ ઓક્સિજન સો ઓક્સિજન કમ્બાઇન વિથ ધ હિમોગ્લોબિન એન્ડ ફોર્મ very unstable not stable par bani gayu એટલે bani gayu tute nahi evu nahi bani gayu par bahu weak bond hoy tara tuti jay to very unstable compound temporary compound is known as a oxyhemoglobin to ani andar oxyhemoglobin bani jay hb ni andar jo aa badha questions che baddi vastu textbook ma na apeli hoy hu tamne je pan sikhvadu chu dhyan thi sambhadvanu chu aa badha j questions board ma puchata hoy right to aa je extra knowledge che ne it is for board exam राइट खास करीने सीबीएसई वाळाने बहु डिटेल માં બધી વસ્તુ પૂછતા હોય છે ગુજરાત બોર્ડ વાળાને ભી 1 માર્ક્સ ના ક્વેશ્ચન્સ પૂછાય છે એમાંથી કઈ ભી પૂછે ઓકે તો આ બ્લડ જાય આ બ્લડ ગયું બરોબર કાર્બન ડાયોક્સાઇડ વાળું બ્લડ ગયું તો બ્લડ છે લિક્વિડ છે એમાંથી પણ આ આરબીસી છે આ ડબલ્યુબીસી છે આ પ્લેટલેટ છે અને આ લિક્વિડ હતું બાકી તો ઓક્સિજન ક્યાં જતું રહ્યું આરબીસી માં જતું રહ્યું રાઈટ અને કાર્બન ડાયોક્સાઇડ ક્યાં ટ્રાન્સપોર્ટ થાય તો કાર્બન ડાયોક્સાઇડ ઇઝ ડિઝોલ્વિંગ પ્લાઝ્મા એ પ્લાઝ્મા ની અંદર ડિઝોલ્વ થાય અહીંયા લિક્વિડ ની અંદર ડિઝોલ્વ થઈ જાય બીકોઝ આરબીસી ને હિમોગ્લોબિન ને કાર્બન ડાયોક્સાઇડ નથી ગમતું ભઈ એને કોઈ પ્રેમ જ નથી હિમોગ્લોબિન ને કોનાથી પ્રેમ છે ઓક્સિજન થી પ્રેમ છે તો હિમોગ્લોબિન combined with oxygen and form oxyhemoglobin and it is transported by RBC अथवा hemoglobin the oxygen कौन transport करे oxygen transport करे RBC transport करे कारण कि इधर oxygen है पर carbon dioxide कौन transport करे plasma कारण कि मैं कहती हूँ कि हमारा 95% water है plasma के अंदर तो carbon dioxide जो dissolve ही जाए water के अंदर लेकिन plasma के अंदर and transported तो यहां की जो कार्बन डाइऑक्साइड जाए ये इन लिक्विड के अंदर डिसॉल्व होए और यहां पहुंचे और एल्वियोली के अंदर आ ही दे और इन ऑक्सीजन ले ले ऑक्सीजन ले आने पर केमा जाए ऑक्सीजन ये ऑक्सीजन जी आरबीसी अंदर जतो है राइट अंदर जतो है और हार्ट के अंदर एंटर થાય राइट समझ में व्हेन द बॉडी साइज ऑफ एनिमल इज लार्ज द डिफ्यूजन प्रेशर अलोन कैन नॉट टेक care of oxygen delivery to each and every part of our body because the size of our body is much more and we have trillions of cells so diffusion is not possible to ensure to get each and every parts can get oxygen instead the respiratory pigments takes up oxygen from the air in the lungs and carry it to tissue which are deficient in oxygen before and then it releases it એટલે શું કરે એવું ના થાય પણ ઓક્સિજન કોણ લઈ લે રેસ્પિરેટરી પિગમેન્ટ્સ જેને આપણે હિમોગ્લોબિન કહીએ તો હિમોગ્લોબિન ઓક્સિજન લઈ લે
અને આ હાર્ટ છે એની અંદર આવે હાર્ટ પમ્પ કરે તો ઈચ એન્ડ એવરી સેલ્સ કે જે ડેફિશિયન્ટ હોય ડેફિશિયન્ટ મતલબ કમી હોય ઓક્સિજન અંદર ના હોય તો એની જગ્યાએ એ હિમોગ્લોબિન જાય મતલબ આરબીસી જાય તો આ સેલ આગળ પહોંચીને શું કરે એચબી ઓ2 છે એ તોડી દે અને ઓક્સિજન છે એ સેલની અંદર જતો રહે અને સેલની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ આ આ બ્લડ હોય સેલની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ જે બહાર આવે એ લિક્વિડની અંદર કાર્બન ડાયોક્સાઇડ ડિઝોલ્વ થઈ જાય એટલે કે બધા સેલમાંથી કાર્બન ડાયોક્સાઇડ આવે અને હાર્ટમાં જાય રાઈટ હિમોગ્લોબિન વિચ હેઝ વેરી હાઈ એફિનિટી ફોર ઓક્સિજન હિમોગ્લોબિન હેઝ વેરી હાઈ એફિનિટી ફોર ઓક્સિજન This pigment is present in the red blood cell corpuscles. Red blood corpuscles. जेनु full form चे तम्मे इनके आरबीसी नो full form सो था है red blood corpuscles. Corpuscles मतलब cell. Red blood cell दिखाई शको red blood corpuscles दिखाई शको. The pigment is present in the red blood corpuscles. Carbon dioxide is more soluble in water. કાર્બન ડાયોક્સાઇડ છે સેમા સોલ્યુબલ હોય વોટરમાં સોલ્યુબલ હોય એટલે કે પ્લાઝમા કાર્બન ડાયોક્સાઇડ ઇઝ ટ્રાન્સપોર્ટેડ બાય પ્લાઝમા એન્ડ ઓક્સિજન ઇઝ ટ્રાન્સપોર્ટેડ બાય આરબીસી બીકોઝ આરબીસી હેઝ હિમોગ્લોબિન ઇન શોર્ટ કાર્બન ડાયોક્સાઇડ ઇઝ મોર સોલ્યુબલ ઇન વોટર ધેન ઓક્સિજન એન્ડ ઇઝ હેન્સ મોસ્ટલી ટ્રાન્સપોર્ટેડ ઇન ધ ડિઝોલ્વ ફોર્મ ઇન ધ પ્લાઝમા ફ્રોમ અવર બ્લડ હવે છીયા ડુ યુ નો સરપ્રાઇઝિંગ If the alveolar surface, હવે આપણા બોડીની અંદર જે આ લંગ્સ છે લંગ્સની અંદર આ બહુ બધી એલ્વિયોલી હતી બધી બરોબર આ બધી એલ્વિયોલીને કાપીને સ્પ્રેડ કરીએ તો કેટલો સરફેસ થાય કેન યુ ઇમેજિન યુ મસ્ટ બી તમે સરપ્રાઈઝ થશે હાઉ બધી એલ્વિયોલીને ખોલી ખોલીને આમ નીચે મૂકી દેવાની તમારે આખા રૂમમાં બધી જગ્યાએ જેટલા બી એરિયામાં સ્પ્રેડ થાય એ બધે સ્પ્રેડ કરી દેવાની તો કેટલો એરિયા 80 મીટર સ્ક્વેર આ 1 મીટર છે આ 1 મીટર છે બરોબર એવું એક સ્ક્વેર બનાવવાનો 1 મીટર બાય 1 મીટર નું એક સ્ક્વેર બનાવવાનું તો આ 1 મીટર સ્ક્વેર થાય તો એવા 80 મીટર સ્ક્વેર જેટલો એરિયા છે એ બધી એલ્વિયોલર ને સ્પ્રેડ કરીએ તો એટલો મોટો એરિયા છે એ કવર થાય રાઈટ એક્ચ્યુઅલી આપણે એક્સરસાઇઝ ના કરીએ ને ડીપ બ્રીથ ના કરીએ તો બહુ બધી એલ્વિયોલી છે આપણે વર્ષોથી એને યુઝ બી ના કરતા હોઈએ રાઈટ હેન્સ વી હેવ ટુ ડુ રેગ્યુલર એક્સરસાઇઝ અત્યારે લોકડાઉન છે ક્યાંય જવાનું નથી ઘરે ને ઘરે રહેવાનું છે બધાએ કમ્પલસરી 1 કલાક સ્પીડમાં દોડવું જોઈએ અથવા તો સ્પીડમાં ચાલવું જોઈએ એટલીસ્ટ તમારા લંગ્સ છે જેટલો ઊંડો શ્વાસ લેવો એટલી જે એલ્વિયોલી છે બલૂન્સ છે જે દૂર દૂરના છે તો ભરાતા જ નથી ક્યારે જેને આપણે યુઝ બી નથી કરતા રાઈટ તો ડીપ બ્રીથ કરવાનું અને રોકી રાખવાનું તો તમારી ઈચ એન્ડ એવરી એલ્વિયોલી છે એ ફંક્શનમાં આવે અને કામ કરે રાઈટ તો આપણને ઇમ્યુનિટી બી વધે આપણું જે લંગ્સ છે એકદમ સ્ટ્રોંગ થાય આટલું બધું એરિયા છે 80 મીટર સ્ક્વેર જેટલો એરિયા છે એલ્વિયોલીનો પણ આપણે શ્વાસ લઈ લઈએ રાઈટ બરોબર પ્રાણાયામ ના કરીએ એક્સરસાઇઝ ના કરીએ તો આપણે 80 મીટર સ્ક્વેરમાંથી બહુ ઓછું એરિયા છે આપણે ડેઈલી યુઝ કરતા હોઈએ How much do you think the surface area of your body is? Consider how efficient God has given, provided as a gift with as a sufficient exchange of sufficient gaseous exchange with 80 meter square. If the diffusion were to move oxygen in our body, હવે એમ કે લંગ્સમાં જાય પછી એક સેલ બીજા સેલને આપે બીજો સેલ બીજા સેલને આપે એવી રીતે જો લિક્વિડ ના હોત આપણી બોડીમાં બ્લડ જ ના હોત અને આખું આખું બોડી સોલિડથી બનેલું હોત અને બધાને જ ઓક્સિજન આપવાનું હોત તો એવું કહે છે કે ડિફ્યુઝન પ્રોસેસથી જ આપવું પડત એન્ડ ઇટ એસ્ટિમેટેડ તો આપણે એવું એસ્ટિમેશન લગાડીએ કે ઇટ ટેક્સ થ્રી યર્સ થાય ફોર અ મોલિક્યુલ ઓફ ઓક્સિજન ટુ ગેટ ટુ અવર ટો ફ્રોમ ધ લંગ્સ લંગ્સમાંથી ટો સુધી પગના અંગૂઠા સુધી પહોંચતા એને 3 વર્ષ થાય રાઈટ આરન્ટ યુ ગ્લેડ તમે હેપી છો આરન્ટ યુ ગ્લેડ ધેટ વી હેવ હિમોગ્લોબિન યસ વી આર વેરી ગ્લેડ વી આર બ્લેસ્ડ બીકોઝ વી હેવ હિમોગ્લોબિન ઓકે નાઉ લેટ સ્ટાર્ટ ટ્રાન્સપોર્ટેશન
ट्रांसपोर्टेशन हवे ट्रांसपोर्टेशन मतलब आपणे न्यूट्रिशन थी जोई लीधुं ब्रीथिंग थी जोई लीधुं मतलब रेस्पिरेशन थी जोई लीधुं न्यूट्रिशन थी फूड ट्रांसपोर्ट थवुं जोईए बिकॉज फूड इज रिक्वायर्ड बाय ईच एंड एवरी सेल्स अवर बॉडी हेज मिलियंस एंड ट्रिलियंस ऑफ सेल्स And whatever we eat in a stomach and small intestine and from where small intestine how can the food is reached to my finger from blood આપણે શ્વાસ લઈએ છે એ તો લંગ્સ માં જાય છે પણ લંગ્સ માંથી અહીંયા સુધી કોણ લઈ જાય બ્લડ રાઈટ સો ઈચ એન્ડ એવરી અહીંયા આપણી ફિંગર છે એના સેલ્સ છે ને આપણે ફૂડ બી આપી દીધું ઓક્સિજન બી આપી દીધું કોના થ્રુ આપ્યું બ્લડ But when oxygen and food is consumed by the cell, it also generates the waste product. Still the circulatory system, yani blood, collect the waste product and send it to the kidney. Kidney ma jai jena pachinu system chhe, excretory system, right? Oxygen kaun lehi jai? Hemoglobin, right? To apde bo routine ma apde samartha hoi chuke na blood na taka bhali gaya. રાઈટ પણ એ લોકોને ખબર નથી હોતી બ્લડના ટકા એટલે શું તો પર્સન્ટેજ ઓફ ધ બ્લડ જનરલી વી આર ટોકિંગ અબાઉટ ધ પર્સન્ટેજ ઓફ હિમોગ્લોબિન ઇન અવર બ્લડ તો વોટ ઇઝ ધ નોર્મલ રેન્જ ઓફ હિમોગ્લોબિન નોર્મલ રેન્જ ઓફ હિમોગ્લોબિન ક્વેશ્ચન નંબર 1 છે વિઝિટ ધ હેલ્થ સેન્ટર તમારે દવાખાને જઈને ડોક્ટરને પૂછવાનું વોટ ઇઝ ધ નોર્મલ રેન્જ ઓફ હિમોગ્લોબિન ઇન મેલ એન્ડ ફિમેલ યાદ રાખજો કે મેલ છે ને મેલ છે એને વધારે એનર્જીની જરૂર પડે બીકોઝ ધે હેવ ટુ મોર ફિઝિકલ વર્ક એઝ કમ્પેર્ડ ટુ ફિમેલ સો મેલ રિક્વાયર મે ઇન ધ બ્લડ ઓફ મેલ મોર પર્સન્ટેજ ઓફ હિમોગ્લોબિન આર પ્રેઝન્ટ એન્ડ ધેન હાઉ મચ યાદ રાખો બાજુમાં લખી નાખજો 13.5 ટુ 17.5 ગ્રામ પર 100 ml બરાબર 100 ગ્રામ ગ્રામ લઈ લો અથવા એમ લઈ લો 100 ગ્રામ 100 ગ્રામ છે 100 ગ્રામ બ્લડ લેવાનું તો એ બ્લડની અંદર 100 ગ્રામની અંદર 13.5 ટુ 17.5 ગ્રામ જેટલું હિમોગ્લોબિન હોય એચબી હોય ઇન મેલ વેર ઇઝ ઇન ફિમેલ ફિમેલ એનાથી ઓછું હોય ફિમેલમાં હિમોગ્લોબિન એઝ કમ્પેર્ડ ટુ મેલ ઓછું બીકોઝ દે હેવ ટુ ફિમેલ હેઝ ટુ ડુ લેસ ફિઝિકલ એક્ટિવિટી એઝ કમ્પેર્ડ ટુ મેલ તેનું એના નંબર છે 12 ટુ 15.5 ગ્રામ પર 100 ml 100 ગ્રામ લઈ લો ml લઈ લો રાઈટ વોટ વોટ અબાઉટ ઇન્ફન્ટ ઇન્ફન્ટ નો મતલબ થાય ન્યુ બોર્ન બેબી જે ન્યુ બોર્ન બેબી છે ને એને ફિમેલ કરતા પણ એનામાં શું હોય વધારે એચબી હોય સપોઝ એમાં 11 ટુ 17.5 ગ્રામ પર આ પૂછાતું નથી ખાલી મેલ અને ફિમેલ નું યાદ રાખવાનું છે આ યાદ નથી રાખવાનું હવે વોટ ઇઝ ધ હિમોગ્લોબિન લેવલ ઇન કાવ એન્ડ બફેલો ઇન કાવ્સ બચ્ચું હોય ગાય ભેંસનું બચ્ચું ને કાવ્સ કહેવાય રાઈટ તો એમાં હિમોગ્લોબિન લેવલ કેટલું હોય તો એમાં હિમોગ્લોબિન લેવલ છે એ મેલ જેટલું હોય મેલ જેટલું કાવની અંદર 13.5 છે તો એમાં બી 14 ટુ 17 ગ્રામ પર 100 ગ્રામ હોય 100 ગ્રામ બ્લડ લો તો એમાં 14 ટુ 17 ગ્રામ હોય બીકોઝ એનિમલ હેઝ ટુ પરફોર્મ મોર ફિઝિકલ વર્ક then male okay male or male jitlu hai to male ki food vadhare hoy 17.5 આ નંબર્સ નથી યાદ રાખવાના બરાબર આ બંને નંબર્સ યાદ રાખવાના છે લખી નાખજો બાજુમાં Now we have seen in a previous section that the blood transport food as well as oxygen. આપણને ખબર છે blood શું transport કરે food and oxygen. Blood transport food and oxygen. We have learned about being a fluid connected tissue. Nine amount of tissue we say both bhanya chhe. Epithelial tissue, bone is also a tissue, right? Muscular tissue and blood is also a tissue. Blood is considered as a connective tissue. Je connect kare, je liquid form ma chhe. Baki badhi tissues chhe, e solid chhe. Right? But blood is a liquid connective tissue because it connects the different system of our body. Blood consists of a fluid medium. मैं समझा के दी तू. Blood consists of a fluid medium. जे fluid छे, जे liquid छे, एने plasma कहवाय.
liquid medium is known as a plasma, and which are the cells suspended. And any bada ni andar alag alag solid cells che. And kaya kaya cells che? Red blood cell, white blood cells, and platelets. These are the three different kinds of the cells are present in plasma. Plasma transport food, carbon dioxide, and nitrogenous waste. Plasma so transport kare? RBC che. RBC. Plasma so transport kare? Carbon dioxide. Waste product, nitrogenous waste product. Waste product. प्लाज्मा ट्रांसपोर्ट करे कार्बन डाइऑक्साइड याद रखो इम्पोर्टेंट है प्लाज्मा सो ट्रांसपोर्ट करे कार्बन डाइऑक्साइड नाइट्रोजनस वेस्ट प्रोडक्ट एंड फूड अने फूड पर यहाँ थी जाए फूड के ब्लड सेल के अंदर ना जाए तो सेल्स के अंदर ना जाए लेकिन फूड कार्बन डाइऑक्साइड एंड नाइट्रोजनस वेस्ट प्रोडक्ट इज ट्रांसपोर्टेड बाय प्लाज्मा आरबीसी सूज ट्रांसपोर्ट करे आरबीसी ट्रांसपोर्ट ऑक्सीजन राइट एंड WBC ये तो हमने खबर चाहिए WBC तो आपका बॉडी ना सोल्जर है जो आपका बॉडी ने इन्फेक्शन दी बचा रहे हैं राइट बाय अमीबा अमीबा के अंदर न्यूट्रिशन है फेगोसाइटोसिस है ना एंगल्फ कर ले फेगोसाइटोसिस એટલે એન્ગલ્ફિંગ ધ માઇક્રો ઓર્ગેનિઝમ એ રીતે WBC પણ સપોઝ કોઈ પણ વાયરસ છે બેક્ટેરિયા છે WBC જાય કારણ કે એ પણ અમીબાની જેમ WBC પણ પોતાનો શેપ બોડીનો શેપ ચેન્જ કરી શકે અને એન્ગલ્ફ કરી દે રાઈટ તે WBC अपना बॉडी ने अपना बॉडी की इम्यून सिस्टम है मेनी अदर सब्सटेंस लाइक सॉल्ट्स आर आल्सो ट्रांसपोर्टेड बाय ब्लड એટલે કે બ્લડ ની અંદર થી સોલ્ટ પણ એટલે કે પ્લાઝ્મા માં સોલ્ટ પણ ટ્રાન્સપોર્ટ થાય યાદ રાખજો આ બીકોઝ નીડ અ પમ્પિંગ તો આપણા બોડી ની બોડી માં જે ટ્રાન્સપોર્ટ થાય છે ટ્રાન્સપોર્ટ કરીને લઈ ક્યાં જવાનું બ્લડ ને ઈચ એન્ડ એવરી સેલ્સ માં સપોઝ આ હાર્ટ છે तो हार्ट में इधर ऑक्सीजन चाहिए तो ऑक्सीजन आ निकाले सबकी मोटी आर्टरी जो ब्रांच डिवाइड था डिवाइड था डिवाइड डिवाइड एंड डिवाइड राइट डिवाइड ना आपका बॉडी ना जितना पर सेल्स चाहिए सपोज आई ये यहाँ सेल में बताया हो चाहिए आगे जो सेल बताया हो चाहिए अग्री जो सेल बताया पर आपका बॉडी का मिलियंस ऑफ सेल्स राइट तो वेन हार्ट पंप द ब्लड तो ब्लड blood oxygenated blood transported to each and every cells and each and every cells ne su aapvano chahiye yani su jaye food jaye oxygen jaye to food and oxygen cell ma jata rahe ane food and oxygen cell ma jaye ane use kari de ane su bahar kade nitrogenous waste carbon dioxide salts e badhu kya aave carbon dioxide vadu blood che e heart ma aave ahiya na aave upar upar aave right Thus we need a circulatory system also why circulatory system. Thus we need a pumping organ. Our circulatory system may draw kare de. Circulatory system ma che pumping machine, marvelous pump, pumping machine that is known as a heart, as well as vessel, nadiyo je tubes dekhay che, right? Je ma oxygen lei jaye, even ane arteries kevai, ane je carbon dioxide vadu blood lei jaye, ane veins kevai. Yani blood vessel in short, right? So, circulatory system consists of a pumping organ, blood vessels, and of course, blood. Blood to hai, kyunki blood lene jaye to tron vastu che important in a circulatory system: heart, blood vessels, and blood. A network of tube to reach all the tissues and a system in the place to ensure that this network can be repaired if damaged. Ek system bhi che. હવે આપણે એક સિસ્ટમ છે જો એમાં ડેમેજ થઈ ગયું હોય તો રિપેર બી થઈ જાય ચલો હવે ભાઈ અહીંયા અહીંયા આપણા આ હાથના ઓર્ગન્સ છે સેલ છે એની અંદર કોઈ બ્લડ વેસલ આવે છે પણ તમને વાગી દો તો બ્લડ ત્યાંથી નીકળવાનું અહીંયાથી બહાર નીકળવાનું શરૂ થઈ જાય તો એ રિપેર બી તો થવું જોઈએ ને તો કોઈ પણ જે સર્ક્યુલેટરી સિસ્ટમમાં છે કોઈ પણ ડેમેજ થાય તો એ એ હીલ બી થઈ જો અને હીલ કોણ કરે પ્લેટલેટ્સ કરે प्लेटलेट्स तुमने वाग्यू हुए कोई पण जगह है तुमने वाग्यू हुए तो बेतरण दिवस में त्यां हील થઈ જાય છે ત્યાં બ્રાઉન કલર નું છોલાઈ ગયા હોય તો તમને બ્રાઉન રાઉન્ડ થઈ જાય ને તો એ શું છે એક્ચ્યુઅલી પ્લેટલેટ્સ છે એ એક નેટવર્ક બનાવી દે એકદમ જાળી 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 જેવું બનાવી દે તો બ્લડ એની અંદરથી બહાર આવતું બંધ થઈ જાય થોડી જ મિનિટમાં 5
2 to 3 minutes बाद मैं पकड़ी रखो बैठा मिनट में ब्लड आउट बंद थी जाए जो बहुत डीप कट ना हो तो राइट तो दिस आर द पार्ट ऑफ सर्कुलेटरी सिस्टम जो नहीं राखी कार्य करी सो ओवर पंप द हार्ट ओके